विद्यार्थी मित्रों, आगळना विडियोमां आपणे स्वाध्याय पोथीना प्रश्न 1, 2 અને 3 નો અભ્યાસ કર્યો હતો। આ વિડિયોમાં આપણે પ્રશ્ન 4 અને 5 નો અભ્યાસ કરીશું। સૌપ્રથમ તો આપણે આ ચિત્રનો અવલોકન કરીશું। આ ચિત્ર શાનું છે? બાગનું છે। આ ચિત્ર બાગનું છે। પહેલા તો આપણે જોઈશું કે આ બાગનો દરવાજો છે, તે દરવાજો ખુલ્લો છે, આજુબાજુ ફૂલો આવેલા છે, અહીંયા 3 ઝાડ છે, ઝાડ નીચે 2 બાકડા છે, અહીંયા 2 છોકરીઓ ઇચકા ગાઈ રહી છે, અહીંયા બાગમાં 1 ફુવાળો આવેલો છે, ફુવાળાની નજીક 1 નાનું તળાવ આવેલું છે, તળાવમાં 3 બતક તરી રહી છે, 4 બાળકો શેતરંજી પર બેસીને કંઈક રમત રમી રહ્યા છે, અહીં 2 બાળકો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે, અહીં ઝાડ નીચે કૂતરું બેઠું છે, 2 બાળકો દડો રમી રહ્યા છે, અહીંયા સ્ત્રી અને પુરુષ 1 બાકડા પર બેઠા છે, અહીં 2 બાળકો લસપરણી ખાઈ રહ્યા છે। આ એક બાગનું ચિત્ર છે। તમને જે પણ ચિત્રમાં દેખાય તે વાક્ય તમારે લખવાના છે। આપણે ફરીથી જોઈશું કે આ બાગનું ચિત્ર છે। બાગનો દરવાજો ખુલ્લો છે, ખુલ્લા દરવાજાની બંને બાજુ ખીલેલા ફૂલો છે, દરવાજા પાસે 3 વૃક્ષો છે, વૃક્ષો નીચે 2 બાકડા છે, બાગની વચ્ચે ફુવાળો છે, ફુવાળાની પાસે નાનું તળાવ છે, તેમાં 3 બતક તરે છે, 4 બાળકો શેતરંજી ઉપર બેઠા છે, 2 છોકરીઓ હિંચકા હિંચે છે, 2 બાળકો દડા રમે છે, 2 છોકરા લસપરણી ખાય છે, 2 બાળકો આઈસ્ક્રીમ ખાય છે, ઝાડની નીચે 1 કૂતરું બેઠું છે, બાકડા પર 1 સ્ત્રી પુરુષ અને બેઠા છે। પ્રશ્ન 5। આ પ્રશ્ન 5 વર્તમાન પત્રો કે સમયકમાંથી વાર્તા ચિત્રો મેળવી તેના પરથી એક વાર્તા લખો। અહીં ચિત્ર આપેલા છે, ચિત્ર પરથી આપણે એક વાર્તા બનાવવાની છે। સૌ પ્રથમ તો આપણે ચિત્ર જોઈશું કે આ ચિત્રમાં 2 મિત્રો જઈ રહ્યા છે। એકનું નામ છે કનુ અને એકનું નામ છે મનુ। 2 મિત્રો એક જંગલમાંથી પસાર થઈ રહ્યા છે અને વાતચીત કરતા છે કે આપણે મુશ્કેલીના સમયમાં ક્યારેય પણ એકબીજાનો સાથ છોડીશું નહીં। ચિત્ર નંબર 2। આ ચિત્રમાં બંને મિત્રો સામે એક રીછ આવી રહ્યું છે। મનુ કનુને બતાવી રહ્યો છે કે રીછ આપણી તરફ આવી રહ્યું છે। બંને મિત્રો ખૂબ જ ગભરાઈ જાય છે, ત્યારે મનુ ઝાડની ડાળી ઉપર ચડી જાય છે, કનુ નીચે જ રહે છે કારણ કે કનુને ચડતા આવડતું નથી। ચોથા નંબરના ચિત્રમાં તમે જોઈ શકો છો કે કનુને ઝાડ ઉપર ચડતા આવડતું નથી, ત્યારે કનુ જમીન ઉપર ચડતો સૂઈ જાય છે। નંબર 5। જ્યારે કનુ પાસે રીછ આવે છે ત્યારે થોડા સમય માટે કનુ શ્વાસ રોકી રાખે છે, એટલે રીછને એવું લાગે છે કે કનુ મરી ગયો છે અને ત્યાંથી રીછ ચાલ્યો જાય છે। ચિત્ર 6। મનુ જાનની પટ્ટી નીચે ઉતરે છે અને કનુને પૂછે છે, તને રીછ કાનમાં શું કહી રહ્યો હતો? ત્યારે કનુ કહે છે કે રીછ મને કહેતો હતો કે મુશ્કેલીના સમયમાં જે આપણો સાથ છોડે તેની ઉપર ક્યારેય પણ આપણે વિશ્વાસ મૂકવો જોઈએ નહીં। એટલે કે અહીંયા તમે વાર્તામાં લખી શકો છો કે કનુ અને મનુ 2 મિત્રો હતા। એક વખત તેઓ એક જંગલમાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા અને તેઓ બંનેએ નક્કી કર્યું કે આપણે ક્યારેય પણ સાથ છોડીશું નહીં। રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યારે તેમણે એક રીછ તેમની તરફ આવતા જોયું। કનુ અને મનુ બંને જણ ગભરાઈ જાય છે। જો રીછ આપણી તરફ આવે છે ત્યારે મનુ ઝડપથી દોડીને ઝાડ ઉપર ચડી જાય છે અને કનુ નીચે જ રહી જાય છે। કનુને ઝાડ ઉપર ચડતા ન આવડતું હતું, તે જમીન ઉપર ચિત્તો સૂઈ જાય છે અને ત્યારે રીછ એની પાસે આવે છે અને તેને સૂંઘે છે અને કનુ ત્યારે થોડી વાર માટે શ્વાસ રોકી દીધો હતો અને એને એવું લાગ્યું કે કનુ મરી ગયો છે, તેથી તે ચાલ્યું ગયું। પછી ત્યારબાદ મનુ ઝાડ પરથી નીચે ઉતર્યો, કનુને પૂછ્યું, તને રીછે કાનમાં શું કહ્યું? કનુએ કહ્યું, રીછે મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને આપણને જતા રહે છે તેની ઉપર આપણે ક્યારેય પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં। એટલે કે આપણે આ વાર્તાનું નામ આપવાનું છે, કાનમાં શું કહ્યું? પ્રશ્ન 6। ઉપરના ચિત્રો ધ્યાનથી જુઓ અને નીચેના વાક્યો જે ચિત્રને લાગુ પડતા હોય
તે ચિત્રના નંબર ડાબી બાજુના ચોરસમાં લખું, એટલે કે સો આપણે આ ચિત્ર પરથી આ નંબર લખવાના છે. એટલે જો સૌ પ્રથમ તો કનુને ઝાડ પર ચડતા આવડતું નહોતું, તેથી તે જમીન ઉપર ચડતો સૂઈ ગયું. તો આપણે ઘડી જોઉં ક્યાં છે એવું ચિત્ર. પ્રશ્ન ચિત્ર નંબર 4માં છે, ચડતો સૂઈ ગયો છે ને, કે કનુને ચડતા ન આવડતું હતું એટલા માટે તે જમીન ઉપર ચડતો સૂઈ ગયો. એટલે કે આપણે કયો નંબર આવશે, નંબર 4. રસ્તામાં તેઓ ચાલતા હતા ત્યાં તેમણે એક રીછને તેમની તરફ આવતું જોયું. કનુએ મનુને કહ્યું, જો રીછ આપણી તરફ આવે છે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે કનુ અને મનુ બંને જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે રીછ એમની તરફ આવે છે, ત્યારે કનુ મનુને કહે છે કે રીછ આપણી તરફ આવી રહ્યો છે. એટલે કે આ લગે નંબર શું આવશે, નંબર 2. કનુ અને મનુ બે મિત્રો હતા. એક વખત તેઓ ગીર જંગલમાંથી પસાર થતા હતા. જંગલમાં એકબીજાનો સાથ નહીં છોડવાનું તેમણે નક્કી કર્યું. એટલે ક્યાં આવ્યું, નંબર 1. એટલે અહીંયા લખીશું આપણે 1. મનુ ઝાડ પરથી ઉતર્યો ને કનુને પૂછ્યું, તને રીછે કાનમાં શું કહ્યું? કનુએ કહ્યું, રીછે મને કહ્યું કે જે મિત્રો મુશ્કેલીના સમયે છોડીને ભાગી જાય છે એમનો વિશ્વાસ ન કરો. કયા નંબર પર છે, 6 નંબર પર. એટલે કે અહીંયા આપણે લખીશું 6. મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ટોચ પહોંચી ગયો. એણે કનુને છોડી દીધું. કયા નંબર પર છે, જો અહીંયા મનુ ઉપર ચડી ગયો. એટલે કયા નંબર આવશે અહીંયા, 3. રીછ કનુ પાસે આવ્યું, તેને સૂંઘ્યું. કનુએ થોડો સમય પોતાનો શ્વાસ રોકી લીધો. રીછને લાગ્યું કે કનુ મરી ગયું છે, તેથી તે ચાલ્યું ગયું. કયા નંબર છે, 5 નંબર. એટલે કે આ પ્રશ્ન 6 છે, એટલે આપણે આ ચિત્ર પરથી આ નંબર લખવાના હતા. પ્રશ્ન 7. સાચા ઉત્તર સામે ખરાની નિશાની કરો. કનુ અને મનુ ક્યાંથી પસાર થતા હતા? તો ક્યાંથી, જંગલમાંથી, ગામમાંથી કે શહેરમાંથી? તો શામાંથી પસાર થતા હતા, જંગલમાંથી. કનુએ મનુને કહ્યું, જો ગધેડો આપણા તરફ આવે છે, દોડ ઝાડ પર ચડી જઈએ, રીછ આપણી તરફ આવે છે. તો શું આવશે, રીછ આપણી તરફ આવે છે. મનુ ઝડપથી દોડીને પાસેના ઝાડની ઊંચી ઢાળ પર પહોંચી ગયો. ખ કૂવામાં કૂદી પડ્યો. ગ ઝાડ પાછળ છુપાઈ ગયો. તો શું આવશે, ક પાસેના ઝાડની ઊંચી ઢાળ ઉપર પહોંચી ગયો. કનુએ શું કહ્યું, ક જમીન ઉપર ચટ્ટો સૂઈ ગયો. મનુની પાછળ દોડ્યો. ગ રીછને કહેતો હતો, મને મારી નાખીશ નહીં. શું આવશે, જમીન ઉપર ચડતો સૂઈ ગયો. એટલે કે કનુએ શું કર્યું, તો જમીન ઉપર ચડતો સૂઈ ગયો. રીછ આવ્યું અને કનુએ એની બોર્ડમાં લઈ ગયું. તેણે કનુના શરીરને સૂંઘ્યું. તેણે કનુના કાનમાં કંઈક કહ્યું. તો શું આવશે, તેણે કનુના શરીરને સૂંઘ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 8. રીછ વિશે 7-8 વાક્ય લખવાના છે. રીછ ક્યાં રહે છે, જંગલમાં. એટલે પહેલું વાક્ય આવશે, રીછ જંગલમાં રહે છે. તે એક માંસાહારી પ્રાણી છે. તેના આખા શરીર ઉપર બરછટ વાળ છે. મધમાખી અને ઉધઈ તેનો પ્રિય ખોરાક છે. તેને મધ બહુ ભાવે છે. મીઠા ફળ અને ફૂલ ખાવા તે ઝાડ ઉપર ચડે છે. ઝાડ પરથી ઊંધું નીચે ઉતરે છે. સામાન્ય રીતે રીછ 40-50 વર્ષ જીવે છે.